નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ની એક્ઝામ જ્ઞાન સેતુ ધોરણ છ પ્રવેશ પરીક્ષા જેની અંદર આપણે પર્યાવરણ વિભાગ આવે છે તો તેના થોડાક પ્રશ્નોની ચર્ચા કરીશું આ વિડિયોની અગાઉના વિડીયોની અંદર આપણે એકથી પચાસ પ્રશ્નોને પ્રશ્નોની ચર્ચા કરી હતી આજે આપણે એકાવનમાં પ્રશ્ન પ્રશ્નથી શરૂ કરીશું અને લગભગ બસોથી પણ વધારે પ્રશ્નો આપણે સોલ્વ કરશું તો જેથી આપણને ખબર પડે કે સીઈટીની એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને જો એમાં પર્યાવરણના પ્રશ્નો પૂછાય તો તમે તેને સોલ્વ કરી શકો તો ચાલો આપણે જોઈએ એકાવનમો પ્રશ્ન જો કે છે કાચા કેરીમાંથી શું બનાવવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન એ અથાણું બરાબર રસ એ પાકી કેરીમાંથી બને પાપડ ઈ પણ પાકી કેરીમાંથી બને આમ પાપડ બરાબર તો જવાબ આવશે ઓપ્શન એ અથાણું નંબર બાવન નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી તજ ઘડ્યું મરચું તીખું ચાલો મરચું તો તીખું હોય પછી હળદર તૂરી હળદર પણ તૂરી હોય કારેલું કળું કારેલું પણ કડવું હોય તો જવાબ આવશે ઓપ્શન એ તજ ઘડ્યું તજ ઘડિયા ન હોય સ્પર્શ દ્વારા કયા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટોને પારખે છે જવાબ આવશે ઓપ્શન ડી જોઈ ન શકે તેવા બરાબર જે જે દિવ્યાંગ વ્યક્તિ જોઈ ન શકે તેને ચલણી નોટોએ સ્પર્શ કરે છે અને તેને જાણે છે પારખે છે નોટને બરાબર નંબર ચોપન આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે જવાબ આવશે ઓપ્શન સી ગરુડ નંબર પંચાવન વહીતી નદીનો અવાજ કેવો હોય છે જવાબ આવશે ઓપ્શન એ સોરી અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે ઓપ્શન સી અહીંયા ઓપ્શન બી જવાબ આવશે ઓપ્શન સી ખળખ નંબર છપ્પન ગુનેગારને શોધવા માટે પોલીસ કયા પ્રાણીનો ઉપયોગ કરે છે જવાબ આવશે ઓપ્શન બી કૂતરો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે પોલીસ એ કોઈપણ પણ કૂતરાને રાખે કારણ કે જો કોઈ પણ જગ્યાએ ચોરી થઈ હોય અથવા કોઈ બોમ્બ વિસ્ફોટ કે કઈ બોમ્બ કોઈ બરાબર હોય તો એ કૂતરો તેને પારખી નાખે છે પોતાની સૂંઘીને ગમે ત્યાં એથી ગુનેગારને જે શોધવું હોય તેના માટે પોલીસ કૂતરાનો ઉપયોગ કરે છે આથી જવાબ આવશે ઓપ્શન બી કૂતરો નંબર સત્તાવન નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે લે છે વિદ્યાર્થી મિત્રો એમ તો સૌથી વધારે સમય અજગર લે છે પરંતુ આપણે નીચેનામાંથી એટલે કે જે આપેલ ચાર વિકલ્પ છે તેનામાંથી જ જોવાનું છે આથી જવાબ આવશે ઓપ્શન સી સી સ્લોથ નંબર અઠાવન નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની દાડી પર અઢાર કલાક સુધી ઊંઘલે છે જવાબ આવશે ઓપ્શન બી સ્લોથ બરાબર સ્લોથ છે વૃક્ષની ડાળી પર ઊંધો લટકીને અઢાર કલાક સુધીની ઊંઘ લે છે આથી જવાબ આવશે ઓપ્શન બી સ્લોથ કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જોત તરફ જવાનો રસ્તો શોધી રહે છે જવાબ આવશે ઓપ્શન સી કીડી કે કીડી ક્યાંય પણ જાય તો પોતાની ખાસ પ્રકારની સુગંધ હોય છે તે છોડીને જાય છે જેથી બીજી કીડીઓ છે તે તેને અનુસરીને પોતાના દર દર અથવા જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે અને ત્યાં જઈ શકે છે નંબર સાઈઠ નીચેના જૂથમાંથી કયા જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે વાઘ બાંદરો બકરી કીડી વાંદરો કૂતરો કે કીડી કૂતરો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાઘ વાંદરો તો નહીં આવે બકરી કીડીની અંદર કીડી બરાબર છે બકરી નહીં આવે વાંદરો કૂતરો જે ઓપ્શન સી છે એમાં કૂતરો બરાબર છે વાંદરો નહીં આવે ઓપ્શન ડી કીડી અને કૂતરો આપણો સાચો આન્સર આવશે કે જેમની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓની જોવાની શક્તિ ખૂબ જ વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કબૂતર બાજ ચકલી પછી ઓપ્શન બી પોપટ સમડી હોલો ઓપ્શન સી હીત કૂતરો સસલું પછી છે ગરુડ સમડી બાદ જવાબ આવશે ઓપ્શન ડી ગરુડ સમડી બાદ નંબર નીચેના નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓને કાન મીંડા સ્વરૂપે હોય છે જવાબ આવશે ઓપ્શન બી કબૂતર સાપ ગરુડી વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે તો આપણે જે પક્ષીઓ હોય તો તેમને કાન ના હોય કાનની જગ્યાએ નાના છિદ્રો હોય છે મીંડા હોય છે બરાબર એવા સાપને હોય છે ગરૂડીને હોય છે કબૂતર ટૂંકમાં જેને પણ રૂવાંટી ન હોય બરાબર શરીર પર સૂક્ષ્મવાળ અથવા રૂવાંટી ન હોય તેને કાનની જગ્યાએ મીંડા હોય છે અથવા જે ઈંડા આપતું હોય જે પ્રાણી તેને મીંડા હોય છે કબૂતર સાપ અને કરોડી એ ત્રણે શું કહેવાય ઈંડા આપે છે આપણે એવું પણ આવે છે જ જે આપે ઈંડા તેને કાનની જગ્યાએ મીંડા બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે નંબર ત્રેસઠ નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે ખલાસી કડીયો મરજીવો માછીમાર તો વિદ્યાર્થી મિત્રો ચારની અંદર જે ખલાસી છે ખલાસી એટલે કે નાવિક બરાબર છે નાવડી ચલાવનારો હોય તેને ખલાસી કહે છે મરજીવો તે પણ દરિયાને માં બધું શોધખોળ કરનાર અને માછીમાર જે દરિયામાં માછલા પાકનાર તે ત્રણેય છે દરિયાને મતલબ સમુદ્રને લગતા છે જ્યારે કડિયો એક સમુદ્રને લગતો નથી આથી આપણું અલગ પડતો શબ્દશસ્ય ઓપ્શન બી કડીયો કયા સ્વાદની વસ્તુઓ પાસે કીડિયો વધારે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે તો અનુભવ્યું હશે કે કોઈ પણ ઘડી ઘડીએ વસ્તુ હોય મીઠી બરાબર ઘડી વસ્તુ હોય તો તેના આગળ કીડીઓ વધારે જોવા મળે છે આથી જવાબ આવશે ઓપ્શન એ ઘડ્યો નંબર પાસઠ માણસ જેવો ચહેરો ધરાવતું પ્રાણી કયું છે જવાબ આવશે ઓપ્શન ડી વાંદરો એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે મનુષ્યો આદિમાનો બરાબર તો ત્યારે તેઓ તેમનું મુખ વાંદરા જેવું હતું એટલે જવાબ આવશે ઓપ્શન ડી વાંદરો નંબર છાસઠ ગુજરાતમાં રેંચનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે જવાબ આવશે ઓપ્શન સી બનાસકાંઠા નંબર સડસઠ ગીરના જંગલને કયા પ્રાણીના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ છે જવાબ આવશે ઓપ્શન બી સિંહ બરાબર જૂનાગઢની અંદર જે ગીર આવેલો છે હે તો એના જે ઘી આવેલો છે તો તેની અંદર સિંહ માટે તે પ્રખ્યાત છે આગળ છે અડસઠ ગુજરાતના કયા સરોવરી પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે જવાબ આવશે ઓપ્શન એ નળ સરોવર બરાબર એમ તો નારાયણ સરોવર પણ આવે પરંતુ અહીંયા કચ્છનું નારાયણ સરોવર બરાબર તો અહીંયા નારાયણ સરોવર આપણને વિકલ્પમાં આવેલું આપેલું નથી નળ સરોવર પર ઘણા યાયાવર પક્ષીઓ પણ આવે છે બરાબર વિદેશી રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુઓને કયા રંગમાં જોઈ શકે જવાબ આવશે ઓપ્શન ડી કાળા અને સફેદ કુવડ છે ને એ બધા જે રાત્રે જાગતા જે પ્રાણીઓ છે તે કોઈપણ વસ્તુને ફક્ત કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે તો કે સુગંધીથી બરાબર આપણા પગના પાણીની સુગંધી આપણને ઓળખી લે છે પછી આપણા તાપમાન આધારે પણ જો ઓળખી લે છે નંબર એકોતેર કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે જવાબ આવશે ઓપ્શન બી ગરોડી તમે અનુભવ્યું હશે કે જ્યારે શિયાળો હોય ત્યારે આપણા ઘરની અંદર ગરોડી ઓછી જોવા મળે છે ખૂબ જ ઓછી જોવા જ નથી મળતી બરાબર નંબર બોતેર ખાંડ કે ગોળ ખુલ્લામાં પડ્યો હોય તો તે જગ્યાએ કયું જીવજંતુ ઝડપથી આવી જશે જવાબ આવશે ઓપ્શન કીડી દ્વારા પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે જવાબ આવશે ઓપ્શન એ વાઘ નંબર ચુમોતેર નીચેનામાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિદ્રામાં જતું નથી તો જે ખિસકોલી કાચિંડો અને માખી એ ત્રણે ગાઢ નિંદ્રામાં જતા નથી શિયાળાની ઋતુની અંદર બરાબર માખી તો ક્યારેક ઘાઢ નિદ્રિયામાં જતી જ નથી બરાબર ને નંબર પંચોતેર વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મુખ્યત્વે કયું અંગ મદદ કરે છે જવાબ આવશે ઓપ્શન સી મૂછો તમને ખબર જ છે કે આપણે જાણ્યું તું પ્રથમ પાઠની અંદર જાણ ચાલો જાણીએ મજાની ઇન્દ્રિયો એમાં જે મૂછો છે આપણને જણાવવામાં આવ્યું હતું કે મૂછું એ સંવેદનશીલ હોય છે વાઘની તો એ જયારે અંધારામાં આગળ વધવું હોય કે ખોરાક શોધવું હોય તો એની મૂછો તેને એની મદદ કરે છે વાઘને ચલો નંબર છતેર માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે જવાબ આવશે ઓપ્શન સી માછીમાર નંબર સિતોતેર નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક કીડીની કોઈક

વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે નંબર એસી નીચેનામાંથી કયું પ્રાણી રીંછને મળતું પ્રાણી છે બરાબર સ્લોથ સ્લોત એ એમ નાનું હોય કદની અંદર થોડું નાનું હોય રીંછ કરતાં પરંતુ તેનું જે મુખ ને બધું છે એ બધું રીંછને મળતું આવે છે નંબર એક્યાસી સ્લોથની ખાસિયત શું છે જવાબ આવશે ઓપ્શન એ વૃદ્ધની સોરી વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે તે દેખાવે સિંહને મળતું આવતું નથી તે દિવસ ઊંઘ છે રાત્રે જાગે છે તે પણ ખોટું છે અને તે દિવસના છ કલાક સૂવે છે તે તે પણ ખોટું તે અઢાર કલાકની ઊંઘ લે છે તો જવાબ આવશે તેની ખાસિયત છે વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે નંબર બ્યાસી વાઘની ખાસિયત શું છે જવાબ આવશે ઓપ્શન ડી તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે મેં તમને અત્યારે જ કહ્યું નંબર ત્યાંશી કીડીની કાશ શું છે તે એકલી જ પડે છે તે તો હોય જ નહીં તમે જોવી જશે તે હરોળમાં એટલે કે લાઇનમાં ચાલતી હોય છે બરાબર એક પછી એક કીડી પછી તીખા અને કડવા સાત પર તરફ ઝડપથી નથી જાતી તે ઘડિયાળ સ્વાદ તરફ ઝડપથી થાય છે અને તે ખોરાકનો સંગ્રહ કરતી નથી નહીં કરે છે તે બરાબર તમે જ્યારે પણ જોશો તે પોતાના દરની અંદર ખોરાક લઈને જતી હોય છે ખોરાકનો સંગ્રહ કરે છે નંબર ચોર્યાસી હાથીની ખાસિયત શું છે તો તેના દાંત અને કાન મોટા હોય છે તે તેની ખાસિયત છે પંચ્યાસી વણ નોતર્યો મહેમાનનો અર્થ થાય શું થાય છે જવાબ આવશે ઓપ્શન બી બોલાવ્યા વગર કોઈના ઘરે જાવ બરાબર વણ નોતરવ્યો નોતરવું એટલે બોલાવવું અને વણ એટલે કે ના બોલાવ્યા વગરનું કોઈના ઘરે જવું કોઈને ત્યાં જવું એટલે કે વણ નોતર્યો મહેમાન છ્યાસી ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે જવાબ આવશે ઓપ્શન ડી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નંબર સિત્યાસી કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર શાલ બનાવવા માટે થાય છે જવાબ આવશે ઓપ્શન બી ગેટું બરાબર ગેટામાંથી આપણને ઊન મળે છે અને એ ઊનમાંથી એ પ્રાણીના વાળમાંથી આપણે આપણું સ્વેટર શાલ જેવા ગરમ કપડાઓ બનાવીએ છીએ નંબર એઠ્યાસી અભયારણ બાબતે કયું સાચું છે તો જવાબ આવશે ઓપ્શન સી જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ છે અહીંયા જે પ્રાણીઓ રક્ષણ માટે કોઈ સુવિધા નથી હોતી તે ખોટું છે ત્યાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ તો ખોટું છે કારણ કે જો અભયારણ્યનો અર્થ જ એવો થાય અભયારણ્ય એટલે અભયવતા બરાબર અરણ્ય એટલે અરણ્ય એટલે જંગલ અને અભય એટલે કે જે મુક્ત રીતે ફરી શકે નંબર ને બ્યાસી કયું પ્રાણી વાઘ અને ચેતા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે લંગૂર બરાબર લંગૂરે ચેતવણી સંકેતો આપીને વાઘ ચેતા જેવા હિંસક પ્રાણીને બીજા જે કોઈ ખતરનાક પ્રાણીઓ આવતા હોય તો તેનાથી તેને સાવધાન કરે છે નંબર નેવું શિકારી દાંત અને સિંગડા માટે કયા જૂથના પ્રાણીઓનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ઓપ્શન સી હાથી ગેંડા કાડિયાર એકાણું કયા પ્રાણીઓનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હોય છે જવાબ આવશે ઓપ્શન બી સાપ બરાબર મદારીનો ખેલ કદાચ તમે જોયો હશે મદારી બિન વગાડે તેમ સ્થાપના છે અને આપણે તેનું મનોરંજન કરીએ છીએ નંબર બાણું નાગ ગુમફણ કલા કયા રાજ્યોમાં જાણીતી છે જવાબ આવશે ઓપ્શન સી ગુજરાત

નો જે ખેતીમાં જે પાક હોય તો એ ખેતીની અંદર જે જંતુઓ હોય જે ઉંદરો હોય વિદ્યાર્થી મિત્રો જે ઉંદરો એ પાકને ઘણું નુકસાન કરે કારણ કે એવું કહેવાય છે કે ઉંદરોએ વીસ ટકા જો ઉંદરોનો ઉપદ્રવ થઈ જાય ખેતરમાં તો તે વીસ ટકા પાકનો નષ્ટ કરી નાખે એટલે કે ઉંદરો એ નુકસાન કરે છે ખેતીના પાકને આથી ઉંદરોને સાફ ખાઈ જાય અને એ રીતે તે ખેડૂતનો મિત્ર ગણાય ઉંદરો જે પાક નુકસાન કરે છે તો એ સાની બનેલી ટોપલીમાં રાખવામાં આવતા હતા વાંસની બરાબર વાંસની બનેલી ટોપલીની અંદર સાપને રાખવામાં આવતા હતા નંબર મનોરંજન માટે કયા પ્રાણીનો ઉપયોગ થતો હતો તો હાથી બરાબર હાથીનો સર્કસમાં થાય સાપ મદારી કરે માકડું માકડું પણ સર્કસમાં નેમ થાય તો આપેલ તમામનો ઉપયોગ મનોરંજન માટે થાય છે નંબર નવ્વાણું કયા વૃક્ષના ફૂલ એટલે કે મોરને ખાવાથી તાવમાં રાહત રહે છે સાવ આવશે ઓપ્શન ડી લીમડો બરાબર લીમડોના જે ફૂલ આવે મોર તેને ખાવાથી તાવમાં રાહત થાય છે નંબર સો નીચોનામાંથી ગોલ કરવામાં આવતો હોય તે રમત કઈ છે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ હોકી ફૂટબોલ બાસ્કેટબોલ એ ત્રણેય ગેમોની અંદર આપણે ગોલ કરવામાં આવે છે ચર નંબર એકસો એક રમત શીખનારને શું કહેવાય છે જવાબ આવશે ઓપ્શન બી કોચ કારણ કે આ સરે તો શાળાના જે હોય તે કંડક્ટર પણ બસમાં અને ખેલાડી તો જે રમે છે તેને ખેલાડી કહે જે ખેલ રમે તેને ખેલાડી તો રમત શીખનારને કોચ રમત શીખવાડનારને કોચ કહે છે નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી જવાબ આવશે ઓપ્શન બી ધામણ આપણા જે ભારતમાં ઘણી બધા સાપ જોવા મળે છે પરંતુ દરેકે દરેક સાપ કંઈ ઝેરી નથી હોતા તે સાપોની અંદર ફક્ત ચાર જેટલા સાપ ઝેરી હોય છે બરાબર કોભરા કાળોતરો ફુરસા આ બધા સાપ છે તે ઝેરી હોય છે જ્યારે ધામણ નામનો જે સાપ છે તે ઝેરી ઝેરી હોતો નથી નંબર એકસો ત્રણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી જવાબ આવશે ઓપ્શન ડી સાપ બિનનો અવાજ સાંભળી શકે છે વિદ્યાર્થી મિત્રો સાપ ઉંદરને ખાય છે સાપને કાન હોતા નથી અને સાપ ઝાડ પર ચડી શકે છે આ ત્રણેય વસ્તુ સાચું છે પણ સાપ બિનનો અવાજ સાંભળી શકે છે તે ખોટું છે કારણ કે સૌથી સાચી વાત તો એ છે કે સાપને કાન બારના સોરી કાન હોતા જ નથી બરાબર સાપ એ કોઈ પણ કોઈ પણ છે એ જમીનની ધ્રુજારી તરફથી અનુભવે છે તેને કાન હોતા નથી તેને તે અવાજ સાંભળી શકતો નથી આ તો બિન જેમ હલે તેમ સાપ નાચે છે નંબર એકસો પાંચ ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે જવાબ આવશે ઓપ્શન સી શરીરની વૃદ્ધિ થાય છે નંબર એકસો છ નીચેના નીચે આપેલ પૈકી સાચું વિધાન પસંદ કરો ઓપ્શન એ કાચી કેરીનો સ્વાદ તુરો છે ખોટું કારણ કે કાચી કેરીનો સ્વાદ ખાટો હોય ઓપ્શન બી લીંબુનો સ્વાદ ખારો છે જ ના કારણ કે લીંબુનો સ્વાદ ખાટો હોય સી આમલીનો સ્વાદ કડવો છે તે પણ ખોટું આમલીનો સ્વાદ એ ખાટો હોય તો જવાબ આવશે ઓપ્શન ડી મધનો સ્વાદ ઘડ્યો હોય તે સાચો છે આપણો નંબર એકસો સાત નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે જવાબ આવશે ઓપ્શન સી સી ઘઉં બાજરી અને મકાઈ એ ત્રણેય અનાજ છે નીચે આપેલ જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે જવાબ આવશે ઓપ્શન બી મગ ચણા વાલ વિદ્યાર્થી મિત્રો ટૂંકની અંદર એટલું યાદ રાખવાનું કે જેના બે ફાળ થઈ શકે સમાન બે ફાળ થઈ શકે તે કઠોળ છે અને જેના આપણે ફાળ ન થઈ શકે ફાળ કરવા જઈએ તો ટુકડાઓ થઈ જાય ત્રણ ચાર તો તે અનાજ છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે નંબર એકસો નવ વાઘેલા ઘા પર લગાડવામાં ઉપયોગમાં થાય છે તો જવાબ આવશે ઓપ્શન ડી હળદર તમે સાંભળો છો કોઈકને કંઈક ઘા લોહી કંઈક આવી ગયું હોય ઘા પડે હોય તો એ લોકો હળદર લગાવે છે જેથી ઘામાંથી લોહી આવતું બંધ થાય છે પછી જવાબ આવશે ઓપ્શન ડી હળદર નંબર એકસો દસ નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે જવાબ આવશે ઓપ્શન બી કારેલા વિદ્યાર્થી મિત્રો અહીં આપણા અહીંયા પ્રશ્નો આપણા પૂર્ણ થાય છે આગળ પણ હજી આપણે ઘણા પ્રશ્નો જોવાના છીએ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો અત્યારે આટલું જ આવડી મળશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તો જ તમને મારા બધા વિડીયો મળશે અને તમે જોઈ શકશો અને તમારા જેટલા પણ મિત્રો છે તેમને શેર કર લો કારણ કે તેઓ પણ સીટીને જો તૈયારી કરવા માગતા હોય તો તેઓ પણ કરી શકે અને હા મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી નાખજો Bye, thank you.